વિસાવદરમાં નગર પંચાયત હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સ્વચ્છતા રથનું આગમન થયું. વિસાવદરમાં નગર પંચાયત હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સ્વચ્છતા રથનું આગમન થયું ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમજ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન રીબાડિયા તેમજ સદસ્ય મનીષ રીબાડિયા, ચીફ ઓફિસર સીએન પટેલ, હેડ ક્લાર્ક રાજુભાઈ ભટ્ટ તથા નગરપાલિકાના કર્મચારીઓ ચંદ્રકાંત ખુહા, ઇલિયાસ ભારમલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિસાવદર શહેરમાં આજરોજ સ્વચ્છતા રથનું આગમનના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ અને મનીષ રીબાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પાલિકામાં કુલ 24 સભ્યો ચૂંટાયેલા છે, તેમાંથી 22 સભ્યો હાજર અને કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. તેમજ નગરપાલિકાના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા, જેમાં પ્લાસ્ટિક મુક્ત માટે ચંદ્રકાંત કુહાએ કાપડની થેલીનું વિતરણ કર્યું હતું અને વિસાવદર શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવીએ અને પર્યાવરણ બચાવીએના ચોપાનિયાનું વિતરણ કરવામાં આવેલ છે, જેમાં લોક જાગૃતિ માટે પરંતુ આ પ્લાસ્ટિક બંધ કરવામાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને તંત્ર કેટલું સફળ થશે તે આવનાર સમય જ કહેશે. અને વિસાવદર શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે તેમજ કચરા પેટીઓ છલકાઈ જાય છે છતાં ઉપાડવામાં આવતી નથી અને જાહેર રોડ પર કચરો અને ગંદકી જોવા મળે છે ત્યારે સ્વચ્છતા અભિયાન સફળ બનાવવા માટે નગરપાલિકાએ જાગૃત થવાની જરૂર હોય તેમ આ રથ બપોરે 3 કલાકે જૂના બસ સ્ટેન્ડ ચોકમાં LED રથ દ્વારા સ્વચ્છતા અંગેની ફિલ્મ બતાવવામાં આવશે. 2020 ની સર્વે સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત આજે વિસાવદરની અંદર વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા, શિક્ષકો મિત્રો અને ગ્રામજનોએ આવી અને આને માહિતગાર કર્યા છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે સદંતર બંધ કરીએ અને પ્લાસ્ટિકની જગ્યાએ આપણે કાપડની થેલીનો ઉપયોગ કરીએ અથવા કાગળની થેલીનો ઉપયોગ કરીએ અને આપણું વિસાવદર સ્વચ્છ બનાવીએ, એ માટે આજનો આ કાર્યક્રમ હતો. અને આ વિસાવદરના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓએ પૂરા સહકારથી આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે. હરેશ મહેતા, KTV ન્યૂઝ, વિસાવદર.